ગુજરાતના વડનગરમાં અનોખો કિસ્સો બહાર આવ્યો છે. વડનગરની સિવિલ હોસ્પિટલમાં જન્મ્યું છે અલગ જ બીમારી ધરાવતું બાળક. જી હા, આપ જે દૃશ્યમાં નિહાળી રહ્યા છો તે એક પ્રકારની બીમારી છે, હાર્લેક્વિન ઇથિયાઓસિસ ઇક્થાયોસિસ નામની બીમારી સાથે જન્મ્યું છે બાળક. જીનેટિક ડિસઓર્ડર, રંગસૂત્ર ડિસઓર્ડર જોવા મળ્યા નવજાત બાળકમાં. વડનગરના શીખ પરિવારમાં નોર્મલ ડિલિવરીથી જ જન્મ્યું છે બાળક. આ બીમારીના કારણે બાળકની સ્ક્રીન વિકાસ ઓછો થયો છે. બાળકને સ્ક્રીન ઇન્ફેક્શન વધુ થવાની શક્યતા રહેલી છે. બાળકની નાળથી સારવાર ચાલુ કરવામાં આવી છે, જેમાં ગ્લુકોઝ અને પ્રવાહી અપાઈ રહ્યા છે. બાળકને હાલમાં કાચની પેટીમાં રાખીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સામાન્ય બાળક જન્મે એટલે 2.5 કિલો વજન હોય છે. 2.5 કિલોના બદલે 1.200 કિલો વજન બાળકનું છે. આવી બીમારી 3 લાખમાં 1 કેસ જોવા મળે છે. બાળકની સારવાર થતાં 1 મહિનો લાગશે. વડનગર સિવિલના ડૉક્ટર પ્રજ્ઞાબેન અને ડૉક્ટર મહિપાલસિંહની દેખરેખ હેઠળ બાળકને કાચની પેટીમાં રાખવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.